કોંગ્રેસ શાસિત રાજસ્થાનની ગેહલોત સરકારમાં સીએમ અને ડેપ્યુટી સીએમ વચ્ચે કડવાસ હજુ પણ યથાવત છે તેવામાં અશોક ગેહલોતની જેમ પાયલટ પણ ગેહલોતને ઘેરવાનો કોઈ મોકો છોડતા નથી અને તેઓએ હવે વસુંધરા રાજે અને અશોક ગેહલોત વચ્ચે રાજકીય જુગલબંધીનો આરોપ લગાવ્યો છે રાજસ્થાન પૂર્વ ડેપ્યુટી સીએમ સચિન પાયલોટ મુખ્ય પ્રધાન્યા હતા તેની સાબિતીઓ પણ છે તો પછી શા માટે પ્રધાન તેના ઉપર કાર્યવાહી કરતા નથી જ્યારે મોદી સરકાર ગાંધી પરિવારને કારણ વગર પરેશાન કરે છે તો અમારી સરકાર ભાજપ રાજના કૌભાંડ ઉપર કાર્યવાહી શા માટે નથી કરતી સચિન પાયલોટના આવા નિવેદન અંગે વિશ્લેષકોનું કહેવું છે કે વર્ષ બે હજાર બગાવત કરી હતી ત્યારે રાજસ્થાન વધારી દીધું ગ્રુપના નેતાઓએ પાયલોટના સમર્થનથી સરકાર બનાવવાની મનાઈ કરી દીધી હતી વસુંધરા રાજે આજે પણ મૌન રહ્યા હતા જ્યારે પાયલોટ પોતાની પાર્ટીમાં બે જૂથ માટે ધારાસભ્યોની સંખ્યા એકત્ર કરી શક્યા નહોતા રાજકીય હાલત જોતા પાયલોટ લગભગ દિવસ બાદ તેના સમર્થક સાથે ગુડગાંવથી જયપુર આવ્યા હતા ત્યારનું વસુંધરા રાજે નું મૌન પાયલોટને હજુ પણ પીડા આપી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે અને તેનાથી જ પાયલોટ તક મળતા વસુંધરા રાજે અને અશોક ગેહલોત સામે મોરચો માંડી રહ્યા છે બ્યુરો રિપોર્ટ જીએસટીવી